नमस्ते इत्यादि मित्र और बात नाना प्रोटोकॉल बात ले चैप्टर नंबर 5 हिसाबी गुणोत्तर और विश्लेषण हिसाबी गुणोत्तर और विश्लेषण या पर बात की है छे એની અંદર આપણે વિભાગ ડી ની અંદર 4 માર્ક નો દાખલો પૂછાય છે એના અર્થમાં પણ દાખલો આવે છે વિભાગ ડી ની અંદર ઈચ ચેપ્ટર નો અને અહીંયા ટોટલ 14 સૂત્ર છે 14 સૂત્ર આપણે યાદ રાખવા પડે તો એની અંદર આપણે અત્યાર સુધીમાં એક સૂત્ર આપણે પૂરું કર્યું દેવાદાના ઉઠલાનો દેવાદાના ઉઠલાનો મુખ્ય સૂત્ર હતો દેવાદાનો ઉઠલો બરાબર ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા હવે આપણે અત્યારે લેણદારના ઉઠલા વિશે આપણે સમજી રહ્યા છીએ તો લેણદારના ઉઠલાની વાત કરીએ તો લેણદારના ઉઠલાની અંદર આપણે બે ઉદાહરણ લેણા છે અત્યાર સુધીની અંદર અને હવે આપણે ત્રીજો દાખલો આપણે એનો શરૂ કરવા જઈ રહ્યા છીએ હવે આજે આપણે જે દાખલો આવવાનો છે તે પેજ નંબર 249 નો 19મો દાખલો પેજ નંબર 249 નો 19મો દાખલો સી કંપની કંપનીનું નામ આપ્યું છે સી કંપની उदाहरण વેપારી પાસે જે રીતે માલ ખરીદતા હોય બ્રોકરેજ છે અંદાજી અહીંયા આપણે ઉધાર ખરીદી આપણે જોવાની છે તો વેપારી છે એની પાસે જે આપણે ઉધાર ખરીદી કેટલા રૂપિયા ની લઈએ છીએ અને કેટલા દિવસ કે અંદર આપણે ઉધારીના પૈસા ઉધાર ખરીદીના પૈસા આપણે ચૂકવવું કેટલા દિવસ ની અંદર આપણે ઉધાર ખરીદી કરે છે એને પૈસા ની આપણે ચૂકવણી કરશું કેટલા અઠવાડિયા ની અંદર આપણે એની ચૂકવણી કરશું કે કેટલા મહિનામાં આપણે ચૂકવણી કરશું તો ત્રણે ત્રણ રીતે આપણે જવાબ કરવાનું છે હવે આપણે અહીંયા જોયું કે ભાઈ સી કંપની લિમિટેડની નીચે આપેલી વિગત આધારે લેણદાર ઓળખો એની નીચે લાઈન કરજો લેણદારના ઉપનામ બીજું નામ છે ચલનદાર લેણદારનો ઓળખો પણ કહેવાય અને ચલનદાર પણ કહેવાય ચૂકવણીની મુદત આપણે દિવસમાં ગોતવાનું છે દિવસમાં ગોતવાનું છે પણ દિવસ એને આપેલા છે 360 જો ન આપેલા હોય તો કેટલો આવશે 365 આવે તો નો આવે તો આવી જાય હવે આપણે અહીંયા વાત કરીએ અઠવાડિયા મહિનામાં ચૂકવણીની મુદત પણ શોધો ત્યારે આપણે ગોતવાનું થશે પણ અઠવાડિયામાં મહિનામાં આપણે ચૂકવણી કઈ રીતે કરશું અઠવાડિયા મહિનામાં આપણે ચૂકવણી કઈ રીતે કરશું તે પણ આપણે ગોતવાનું છે હવે આપણે અહીંયા જોઈએ કે સૌથી પહેલા આપણે વિગત મિત્ર જોશું કે વિગત મિત્ર આપણે શું આપેલું છે શરૂઆતની બાકી અંદર લેણદાર 45000 આપ્યા છે ડેરી ઊંડી 15000 આપેલી છે લેણી ઊંડી 30000 આપેલી છે દેવાદારો 30000 આપેલા છે આ શરૂઆતની બાકી વાત છે આખરની બાકીમાં લેણદારો 40000 ડેરી ઊંડીના 20000 લેણી ઊંડી 40000 અને દેવાદારના 20000 આટલી વિગત આપેલી છે પછી ઉધાર વેચાણ 6 લાખ રોકડ વેચાણ 4 લાખ રૂપિયા કુલ વેચાણ 10 લાખ રૂપિયા કુલ ખરીદી 6 લાખ રૂપિયા રોકડ ખરીદી 2,40,000 હવે અહીંયા આપણે જોશું અહીંયા આપણે લેણદાર ઓળખો ગોતવાનો છે લેણદાર ઓળખો ગોતવાનો હોય તો સૌથી પહેલા આપણે પ્રશ્નની અંદર જોઈએ કે ઉધાર વેચાણ તો લેણદારની અંદર ઉધાર વેચાણની ક્યાંય જરૂર પડે છે નથી પડતી પહેલી બાજુમાં છોકરી મારી દેવાની પેન્સિલ કે આપણે ક્રોસ માર્ક કરી નાખીએ એટલે ખબર પડે કે ઉધાર વેચાણ અહીંયા ક્યાંય કામ નથી પ્રશ્ન અંદર જે વિગત રહી હતી બધી વિગત તો આપણે એવું જરૂર નથી હોતી કે અહીંયા આપણે લઈ શકાય અમુક વિગતો એવી પણ આપેલી હોય છે કે જે આપણે જરૂરી નથી દાખલા તરીકે ઉધાર વેચાણની વાત કરીએ આ ઉધાર વેચાણ ક્યાંય ઉપયોગ આવતો નથી ઉધાર વેચાણ ક્યાંય ઉપયોગ આવતો નથી એટલે આપણે શું કરશું ક્રોસ માર્ક મારશું તો ઉધાર વેચાણ આપણે ક્યાંય જરૂર નથી હવે આપણે વાત કરીએ રોકડ વેચાણ તો રોકડ વેચાણની પણ આપણે ક્યાંય જરૂર નથી એટલે આપણે એની બાજુમાં પણ પેન્સિલથી ચોકડી મારશું આપણે ક્યારે આવે કે આ જે બધી વધારાની છે એને આ દાખલા સાથે કાંઈ લેવા દેવા નથી હા દેવાદારનો ઉપયોગ થતો ને તો બંનેની જરૂર પડે કારણ કે દેવાદાર એટલે ગ્રાહક આપણે વેચાણ કરતા હોય તો એની જરૂર પડે કાંઈ તો લેણદાર છે લેણદાર પાસેથી આપણે શું કરતા હોય ખરીદી કરતા હોય પછી આપણે જોશું કુલ વેચાણ આપેલું છે
કોઈ વેચાણની પણ આપણે કઈ જરૂરત નથી, કારણ કે અહીંયા આપણે વેચાણની તો કોઈ જરૂરત નથી, કોઈ જરૂર છે કે ખરીદી જરૂર છે. પછી આપણે વાત કરીએ કુલ ખરીદી, તો કે હા કુલ ખરીદીની આપણને દાખલાની જરૂર પડશે. એટલે એમાં જ ક્રોસ માર્ક નું મળવું, ક્રોસ માર્ક આપણે ઉધાર વેચાણ, રોકડ વેચાણ અને કુલ વેચાણમાં મારવાનું છે. પછી રોકડ ખરીદી એની પણ આપણે અહીંયા જરૂર પડશે. હવે આપણે વાત કરીએ શરૂઆતની બાકી, શરૂઆતની બાકીમાં લેણદારો એટલે કે વેપારી જેની પાસેથી આપણે વસ્તુ ખરીદતા હોય એની જરૂર પડશે. દેવી ઊંડી કે વેપારીને આપણે દેવાના પૈસા એની જરૂર પડશે. હા લેડી ઊંડી તો એની ક્યાં જરૂર પડશે નહીં, એટલે લેડી ઊંડી નહીં આવે. પછી આપણે વાત કરીએ દેવાદારો, દેવાદારોની પણ આપણે જરૂર નહીં પડે, દેવાદારોને ક્યાં આવશે નહીં. આકરની બાકીની વાત કરીએ, આકરની બાકીમાં લેણદારો, લેણદારો આકરના એની અહીં જરૂર પડશે. એટલે કે શરૂઆતની બાકીમાં લેણી ઊંડી છે એ આપણે ક્રોસ માર્ક કરવાની, શરૂઆતની બાકી એમાં લેણી ઊંડી લખ્યું છે એમાં ક્રોસ માર્ક કરવાની જરૂર નહીં પડે. દેવાદારો છે એની બાજુ મેં ક્રોસ માર્ક કરવાની એની અહીં જરૂર નહીં પડે. આકરની બાકીમાં લેણદારો, હા અહીં લેણદારો આવશે. દેવી ઊંડી એની પણ જરૂર પડશે, લેણી ઊંડી એની ક્યાંય જરૂર નહીં પડે એટલે ક્રોસ માર્ક આપી દેશું. દેવાદારો વિશે એની પણ ક્યાંય જરૂર નહીં પડે એટલે ક્રોસ માર્ક આપી દેશું. સૌથી પહેલા આપણે અહીંયા જોશું કે ઉધાર ખરીદી આપણને આપેલી છે, પક્ષની અંદર ઉધાર ખરીદી નથી આપેલી. ઉધાર ખરીદી બરાબર આપણે ખરીદી બે રીતે કરતા હોય, રોકડેથી અને રોકડેથી ખરીદી કરતા હોય અને ઉધારમાં ખરીદી કરતા હોય. અહીંયા આપણે ઉધારની જરૂર છે. આપણે 6 લાખ રૂપિયાની વસ્તુ ખરીદીએ છીએ, કુલ આપણે કેટલા રૂપિયાની વસ્તુ ખરીદીએ છીએ 6 લાખ. હવે એમાં વાત કરીએ રોકડ ખરીદી, રોકડે કેટલા રૂપિયાની વસ્તુ આપણે લીધી છે 2,40,000. કુલ આપણે 6 લાખ રૂપિયાની વસ્તુ ખરીદી છે, એમાંથી રોકડે આપણે 2,40,000 વસ્તુ ખરીદી છે. 6 લાખ માટે આપણે 2,40,000 આપણે માઇનસ કરીએ, કુલ આપણી ખરીદી છે એમાંથી રોકડ ખરીદી માઇનસ કરીએ એટલે આપણને ખબર પડે કે આપણે કેટલા રૂપિયાની વસ્તુ ઉધાર આપી છે. ઉધાર ખરીદી બોલવાનું છે, ઉધાર ખરીદી બોલવા માટે કુલ ખરીદી માઇનસ મોટર ખરીદી, કુલ ખરીદી ના રૂપિયા કેટલા આવ્યા છે તે કુલ ખરીદી ના પણ આવ્યા છે 6 લાખ રૂપિયા. રોકડ ખરીદી ના કેટલા પૈસા આવ્યા છે, સરેરાશ વેપારી દેવા આપેલા નથી એનું આપણે સૂત્ર લખવું પડશે.
ગ્લાસ વેપારી દીવા બનાવો સરના વેપારી દીવા પ્લસ સરના વેપારી દેવા પ્લસ આત્મના વેપારી દેવા છેદમાં બે શરૂઆતના વેપારી દેવા પ્લસ આત્મના વેપારી દેવા છેદમાં બે હવે શરૂઆતના વેપારી દેવાની વાત કરી તો શરૂઆતના વેપારી દેવાની શું આવે અને શરૂઆતના વેપારી દેવા આઈમાં નથી પણ એની બંનેને શું આપ્યું છે કે શરૂઆતમાં આપણને લેણદાર અને દેણીદાર આપ્યું છે શું આપ્યું છે શરૂઆતમાં લેણદાર અને દેણીદાર આપ્યું છે હવે આપણે જોશું શરૂઆતના લેણદાર અને શરૂઆતની દેણી શરૂઆતના લેણદારના કેટલા રૂપિયા છે 45,000 રૂપિયા છે એટલે કે વર્ષની શરૂઆતમાં લેણદાર 45,000 શરૂઆતની દેણી કેટલા રૂપિયાની છે 15,000 રૂપિયા એટલે શરૂઆતની દેણીના 15,000 રૂપિયા આવશે શરૂઆતના લેણદાર 45,000 શરૂઆતની દેણી 15,000 હવે આખરના વેપારી દેવો આખરના વેપારી દેવાની વાત કરીએ તો આખરના વેપારી દેવો એટલે શું થાય આખરની આખરના લેણદારો અને આખરની દેણી આપણે જોશું પ્રશ્નની અંદર આપણને આખરના લેણદારો આપેલા છે આખરના લેણદારો આપેલા છે 45,000 રૂપિયા આખરના લેણદારો આપેલા છે 40,000 રૂપિયા આખરની દેણી આપેલી છે 20,000 રૂપિયા આખરના લેણદારો આપેલો છે 40,000 આખરની દેણી આપેલી છે 20,000 ભાઈ આવે જગ્યા અહીંયા આપણે સરસ વેપારી દેવાની જે 60,000 ની રકમ લીધી હવે અહીંયા આપણે શું કરવાનું થશે કે ભાગા કરવાને તેથી મળતી વસ્તુ 360,000 ભાગ્યા 60,000 360,000 ભાગ્યા 60,000 આ જે 360,000 છે એ ઉધાર કેટલી આવ્યો 60,000 છે વેપારી દેવાના મીટા 36 ભાગ્યા 6 કરવાથી આવશે 6 વખત અહીં જવાબ આવશે 12 વખતમાં 6 વખત આવે છે 6 વખત હવે આપણે અહીંયા જોશું કુલ ખરીદી એટલે કુલ કેટલા રૂપિયા આપણે વસ્તુ ખરીદીએ છીએ 6,00,000 રૂપિયા રોકડ ખરીદી એટલે એમાંથી આપણે રોકડેથી કેટલા રૂપિયાની વસ્તુ ખરીદીએ છીએ તો 2,40,000 હવે ખરીદ પર તો એક કોઈ પણ વાત કરો 6,00,000 રૂપિયાની કુલ ખરીદી છે એમાંથી 2,40,000 આપણે રોકડેથી ખરીદી કરી છે 6,00,000 માંથી 2,40,000 માઇનસ કરી દીધી માઇનસ કરી 6,00,000 કુલ ખરીદી છે એમાંથી રોકડ ખરીદી 2,40,000 માઇનસ કરી દીધી એટલે 40,000 અને 20,000 એટલે કે શરૂઆતમાં લેણદાર
प्लस बात की गई होगी प्लस आ करना में था ना करने में थी व्यापारी के बाद कल्याण था इनके होगी बनने बेकार था व्यापारी के बाद के बाद आया आ करना व्यापारी के बाद मतलब आ करना में था और आ करने के होगी बनने बेकार था आ करना व्यापारी के बाद के बाद व्यापारी के बाद में तो लैंड था और इनके होगी बनने में समावेश में आई विस्तार से प्लस 15000 प्लस 40000 प्लस 20000 चार चार में सवा कोई भागिया के करो साइन दे रहा है जे आपके सरदार से पड़ी दीवान की के मुक्ति से 3 लाख साइन दे भाग्य साइन चार चार से को मंच काटी नहीं था 36 भाई का 6 का बाद 6 का जवाब से 6 बार का होता उससे मैं यहां वक्त का अपने को जरूरी है तो 9 लाख का मार्क्स पहले इस पर बनाए हमें यहां पे सूत्र नाम मान को है हमें यहां पे दाखलो मोटावा मोड में છે હવે અહીં આપણે ચુકવણીની મુદત લખવાની છે ચુકવણીની મુદત મેસેજ રાખવાની આપણે ત્રણ રીતે મળે દિવસમાં મહિનામાં અઠવાડિયામાં તો અહીંયા આપણી પાસે ત્રણ રીતે આવ્યું છે દિવસો એટલે આપેલા હોય એટલા લખવા પડે જો દિવસે ન આપેલા હોય તો 65 લખવા પડે પણ અહીંયા આપણને પ્રસંગ દિવસ 360 આપણને આપેલા છે તો દિવસની અંદર આપણે 360 લખશું 360 અહીંયા લેનાર હોય મહિનામાં આવશે એટલે 12 ના છેદમાં લેંડા નંબર કે મહિનામાં જવાબ આવશે અને અઠવાડિયે તો 52 ના છેદમાં લેંડા નંબર આ રીતે આપણે ચુકવણી મુદત ગોઠવવાની છે સૌથી પહેલા આપણે ચુકવણી મુદત ની અંદર એને દિવસમાં માંગેલી છે દિવસ આપણે ગોઠવું સૌથી પહેલા આપણી પાસે દિવસમાં જવાબ આવ્યો છે એટલે દિવસમાં આપણે કશું ચૂકવણી કરી ગયા દિવસ છે આપણને ખબર છે કે જો એને આપેલા હોય એટલા કેવા પડે કેટલા દિવસને આપેલા છે ૩૬૦ છેદમાં લેનાર આ રીતે આપણે કરવાનું છે આજનો દિવસમાં પૂરો થયો હવે આપણે અઠવાડિયા અને મહિનામાં જોઈ લઈશું હવે આપણે વાત કરીએ અઠવાડિયા પહેલા અઠવાડિયાનું કીધું છે આઠ પોઈન્ટ સંસિદ્ધ પડી આવે
સંસદ અઠવાડિયા પૈસા ચૂકવશો ભૈયા આવે છે આ પછી મહિનામાં વર્ષ ની અંદર આપણે કોરે કેટલા મહિના બાર મહિના બાર છેલ્લા એટલા નંબરો આપણે આપણા લેણદારને ડીપીની અંદર પૈસા ચૂકવશું જો દિવસની વાત કરીએ તો 60 દિવસ થાય અઠવાડિયાનો આપણે કે તો 5.67 અઠવાડિયા કહેવાય અને મહિનાની વાત કરીએ તો 2 મહિના પણ ફરી એકવાર આખો આપણે આખો રિવાઇઝ કરી લઈએ એટલે આપણે જોઈ લઈએ સૌથી પહેલા પ્રશ્ન છે આપણે લેણદારનો ચલન દર અથવા લેણદાર મૂળભૂત કે છે ચલન દર કે મૂળભૂત કે બંને એક જ થાય તો સૌથી પહેલા લેણદાર મૂળભૂત આપે એ નીચે લાઇન કરવાની એટલે આપણે ખબર પડે કે લેણદાર અનુસાર શું કરવાનું ઉપયોગ છે વેપારી પાસે ખરીદી કરતા હોય પણ ઉધાર ખરીદી વધી જાતા લખવાની છે ઉધાર ખરીદી છે સરેરાશ વેપારી કહેવાય આપણે છે લેણદારના છે 45 રૂપિયા શરૂઆતમાં અને દેવીના 15 રૂપિયા 45 રૂપિયા પ્લસ 15 રૂપિયા બંને શરૂઆતમાં વેપારી દેવામાં આવશે અને આખરના વેપારી દેવાની અંદર આખરના લેણદારના 40 રૂપિયા અને આખરની દેવીના 20 રૂપિયા બંને લખવાના છે 40000 નો સરવાળો કઈ ભાગ્યા 2 કરીએ 60000 સરવાળો જે આપણે સરળતા વેપારી દેવાની જગ્યાએ મૂકશું અહીંયા આપણને પર્સનલ અંદર અમુક બધા નીચે થઈ ગઈ છે જેમ કે ઉધાર ખરીદી સોરી ઉધાર વેચાણ રોકડ વેચાણ કુલ વેચાણ કેટલા
તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.